તો સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકામાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકોની બોગસ ભરતીને લઈને હવે ત્રણ હાઈસ્કૂલની મંજૂરી શિક્ષણ બોર્ડે રદ કરી દીધી છે ત્યારબાદ હવે શાળાને બંધ કરી દઈને આસપાસની શાળાઓમાં વિદ્યાર્થીઓને ફાળવી દેતા હવે વિદ્યાર્થીઓની હાલત પાડાના વાકે પખાલીને ડામ દેવા જેવી થઈ છે જેના પગલે વાલીઓને રોષ જોવા મળી રહ્યો છે કે હવે પોતાના માસૂમ બાળકોની દીકરીઓને બીજા ગામ ભણવા માટે જવું પડે છે અને તેને લઈને અંતરિયાળ મારા ગામની દીકરીઓ ઘર આંગણે અભ્યાસ કરતી હતી તેમણે હવે બીજા ગામ અભ્યાસ માટે જવું પડી રહ્યું છે આ સ્કૂલ બંધ થઈ જેના કારણ વિદ્યાર્થીઓ બહુ મુશ્કેલી અનુભવી રહ્યા છે અત્યારે આ ગામની અંદર ગુંદેલ ગામ બાજુમાં દુધલી ગઢડા શામળાજી દોળી અને અંદર હોસ્ટેલ છે તે વિદ્યાર્થીઓ અહીંયા અભ્યાસ કરતા હતા સ્કૂલ જો બંધ કરવાની હોય તો વેકેશનની અંદર બોર્ડના અથવા ડીઓ કચેરીએ જાણ કરવી જોઈએ કે ભાઈ આ સ્કૂલમાં કોઈએ પ્રવેશ ના લેવો પણ આવી કોઈ કાર્યવાહી વેકેશનમાં કરવામાં ના આવી અને પાડાના કે પખાલીને ડામ દેતા હોય એમ વિદ્યાર્થીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે માટે સત્ર ચાલુ થયાના દોઢ મહિના પછી જે આ સ્કૂલ બંધ કરવામાં આવે એનો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ આ સત્ર પૂરતી પણ આ સ્કૂલ ચાલુ રાખી અને પછી સ્કૂલ બંધ કરવામાં આવતા મારો કોઈ વાંધો નથી પણ વિદ્યાર્થીઓનું મુશ્કેલી ના પડે એ માટે આ સત્ર ચાલુ રાખવામાં આવે એવી અમારી છે સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના કુંદેલ ખાતે પરોયા ખાતે અને નાના સેંભલિયા ખાતે આવેલી હાઈસ્કૂલોમાં બોગસ ભરતીની ઘટના બનેલ હતી અને આ બોગસ ભરતીના કારણે સરકારી નાણાંનો વ્યય થયેલો હતો સરકાર સાથે છેતરપિંડી સંચાલકો દ્વારા કરવામાં આવી હતી અને આના કારણે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એમની નોંધણી રદ કરવામાં આવી છે આ નોંધણી રદ કરતાં ત્રણેય શાળાઓ બંધ કરવાની પ્રક્રિયા આ કચેરી દ્વારા કરવામાં આવેલ છે